હોય છે શણગાર, 16 હોય છે ચંદ્રની કળા, અને 16 વર્ષ પૂરા થઈ રહ્યા છે આપણા વાલા રસોઈ શોને. આ 16 વર્ષની સફરમાં સતત અમારો સાથ આપવા બદલ આપ સૌનો દિલથી આભાર. સુરભીબેન, આખરે એ દિવસ આવી જ ગયો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. હા, અને અઠવાડિયાથી આ રસોડે સેલિબ્રેશન ચાલુ હતું. અલગ અલગ વાનગીઓ દ્વારા આપણે દર્શક મિત્રોને કંઈક ને કંઈક નવું આપી રહ્યા છીએ અને એક સરસ મજાનો માહોલ ઊભો કર્યો છે. યસ, તો આજે કંઈક તો સ્પેશિયલ થશે જ. ચોક્કસ થવું જોઈએ, કારણ કે આપણો રસોઈ શો 16 વર્ષ પૂરા કરી રહ્યો છે. બરાબર છે, અને એક મહારાણી તરીકે તમે રસોઈ શોમાં એન્ટર થયા. યસ, અને આટલા વર્ષોથી સતત તમે કંઈક ને કંઈક નવું આપી રહ્યા છો અને દર્શકોનો ખૂબ બધો પ્રેમ મળી રહ્યો છે તમને. બહુ સાચી વાત. તો એના વિશે શું કહેશો? હું મારી જર્નીની વિચાર કરું ને કે જ્યારે આ પ્લેટફોર્મે મને શું આપ્યું છે, એમ કે આ રસોઈ શોએ મને શું આપ્યું છે, તો હું દરેકે દરેક ગૃહિણીને કહીશ કે હું તમારા જેવી જ છું અને તમારા જેવી હતી. અને મારી રાંધણ કળાને એક નામ આપ્યું છે રસોઈ શોએ, અને તમે જોઈ રહ્યા છો અત્યારે એના માટે ચોક્કસ મેં મહેનત કરી છે અને કંઈક સતત નવું નવું આપવાનો પ્રયત્ન પણ કર્યું છે. અને અત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું કે હું અત્યારે રસોઈ શો સાથે જોડાયેલી છું અને કંઈક ને કંઈક તમને પણ નવું આપી રહી છું. અને એક ઉત્સાહ મને આપે છે કે જ્યારે દર્શક મિત્રો માટે કંઈક નવું લઈ જવાનું હોય ને ત્યારે હંમેશા એવું થાય કે એ લોકોને શું ગમશે, એ લોકોને શું ભાવશે, એ ચોઈસ આવી જાય છે. બરાબર. અને દરેક વખતે નવી મહેનત કરવાની ઈચ્છા થાય છે અને એટલા માટે જ મને રોજબરોજ કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે. અને એટલે જ આપણો રસોઈ શો છે એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. હા, અને આટલા વર્ષોથી સતત દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે અને એટલા માટે જ આટલી લાંબી સફર આપણે કાપી શકીએ. બહુ સાચી વાત છે. દર્શક મિત્રોનો અઢળક પ્રેમ આપણને મળ્યો છે એટલા માટે જ આજે આ દિવસ આપણે જોઈ રહ્યા છીએ અને સાથે મળીને ઉજવી રહ્યા છે. યસ, અને એ વાત કરીએ કે રાંધણ કળાની વાત છે, તો દરેકના ઘરમાં એવું હોય કે ભાઈ સ્ત્રી છે તો એને તો રાંધણ કળા આવડે જ. ચોક્કસ. એમાં નવું શું છે? હા, બહુ જ સાચી વાત છે. અને હું એવું કહીશ કે રસોઈ શોએ છે ને રાંધણ કળાને એક અલગ સ્ટેજ પર મૂકી છે. યસ, અત્યાર સુધી એવું હતું કે ગૃહિણી છે તો ઘરે બધા માટે રસોઈ બનાવતી જ હોય, તે કહ્યું એ પ્રમાણે કે એમાં નવું શું છે? નવું શું છે? તો કરે જ ને. હા, એ તો કરે જ, એમાં કંઈ જ નવું નથી કરી રહ્યા. અને એ જે કરતા હતા ને એની કોઈ નોંધ પણ નથી લેવાતી કે આ તો તમારું રૂટીનનું કામ છે. પણ આ નોંધ લેવાની ચાલુ થઈ અને ગૃહિણીઓને એક પાંખ મળી છે રસોઈ શો દ્વારા કે તમે પણ કંઈક તમારું પોતાનું કરી શકો છો, તમારી આગવી ઓળખ ઊભી કરી શકો છો. અને એના માટે અમે જે બધા મહારાણી છીએ એ ઉદાહરણ છીએ કે અમે અમારા જ ઘરમાં અમારા જ રસોડામાં રસોઈ બનાવતા હતા અને આજે આ સ્ટેજ ઉપર આ રસોડે આવીને રસોઈ બનાવી રહ્યા છે. યસ, એટલે બહુ સારું ઉદાહરણ છે બધી જ ગૃહિણીઓ માટે કે તમે જે રસોઈ કરો છો ને એ ઓર્ડિનરી નથી. બહુ જ સાચી વાત છે, કારણ કે એમાં તમારો પ્રેમ તો છે જ, લાગણી તો છે જ, એની સાથે સાથે તમારા મૌલિક વિચારો પણ જોડાયેલા હોય છે કે કંઈક નવું, કંઈક વધારે સરસ હું શું બનાવું. અને એ જ વસ્તુ તમને અલગ બનાવે છે બધા કરતા. યસ, તો રસોઈ શોના 16મા જન્મદિવસ નિમિત્તે શું સ્પેશિયલ છે? એક બહુ જ સરસ મીઠું મોઢું કરાવીશ તને. સૌથી તો મને ખબર જ નથી, પણ એમાં શું નવું છે? એમાં ગુલાબી બરફી બનાવીશું આપણે. ઓહો. યસ. અચ્છા, એટલે નેચરલ ગુલાબની ફ્લેવર લઈએ છે. ગુલાબ બરફી. બરાબર. રસોઈ શોની આ ઝળહળતી સફળતાનો શ્રેય જાય છે ફક્ત અને ફક્ત તમને. તો તમને જ ડેડિકેટ કરીએ આજનો ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય શ્રીહરિ રેડી ટુ કુક મસાલા અને સીઝન્સ ટી. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ ગુલાબી બરફી. યસ, ગુલાબ બરફી. ગુલાબ બરફી. તો શરૂ કરીએ આપણે. ચોક્કસ. 1 કપ મિલ્ક પાવડર લઈશું. અને ગેસ બંધ છે? હા, ગેસ બંધ છે. ઓકે. એની સાથે 5 કપ ખાંડ લઈશું. હમ. 5 કપ ઘી લઈશું. અચ્છા.
ત્યારે હું તો નોટિસ કરું જ છું, દર્શક મિત્રો પણ નોટિસ કરતા હશે કે તમે મિલ્ક પાવડર તો વાપરો જ છો. બહુ જ સાચી વાત છે. એનું તને હું કારણ કહું કે મિલ્ક પાવડર એવી વસ્તુ છે કે લગભગ ઘરમાં હોય જ છે. ધારો કે હું આમાં માવો પણ વાપરી શકું, પણ જ્યારે પણ માવો વાપરતા હોય તો માવો આપણે બહારથી લેવા જવું પડે. બરાબર છે. અથવા બીજું કંઈ આપણે એવું વાપરતા હોય કે પનીર છે કે જે પણ એમ કે એના ઓપ્શનમાં કંઈ પણ વાપરતા હોય ને, તો એ દરેકે દરેક વસ્તુ આપણે બહારથી લેવા જવી પડે છે. જ્યારે મિલ્ક પાવડર એવું છે કે એક તમે ડબ્બો લઈને રાખ્યો હોય એટલે એમાંથી તમે અઢળક મીઠાઈઓ બનાવી શકો છો. અને મને એવું થાય કે મિલ્ક પાવડરની બનેલી જે મીઠાઈ છે ને એ ટકે પણ લાંબો ટાઈમ છે. બરાબર. માવામાંથી જે બનાવતા હોઈએ એના બદલે મિલ્ક પાવડરમાંથી બનાવતા હોય તો તને ખબર છે ને તમને પણ ખબર છે કે મારી પસંદમાં મિલ્ક પાવડર પહેલા આવે છે. બરાબર છે. 5 કપ દૂધ ઉમેરીશું. હા. અને જ્યારે પણ હું કોઈ પણ મીઠાઈ બનાવતી હોઉં ને ત્યારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખું કે મને બનાવવામાં અઘરી પડે કે ના પડે એના કરતાં દર્શક મિત્રોને બનાવવામાં ખૂબ ઇઝી હોવી જોઈએ. કારણ કે મીઠાઈ હંમેશા એવી વસ્તુ છે કે ના, મીઠાઈ તો જોઈ લઈએ આપણે, બાકી બનાવવાની નહીં. બરાબર. પહેલાં મિક્સ કરી લઈશું. યસ. હવે ગેસ ઓન કરજે. ઓકે. એ બધું એક વખત મિક્સ થઈ જાય પછી ગેસ ઓન કરવાનું. હવે આ મિશ્રણ ઘટ થાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ઓકે. જો તું જોઈ શકે છે મિશ્રણ ઘટ થઈ ગયું છે. હા. હવે એમાં ગુલાબની પાંદડી ઉમેરવાની છે. યસ. ફ્રેશ ગુલાબની પાંદડી અત્યારે લઈએ છીએ. હા. 2 ગુલાબની પાંદડી ઉમેરી રહ્યા છે. અને બહુ સરસ સુગંધ આવી રહી છે. બહુ સરસ આવશે. ઇલાયચી પાવડર ઉમેરીશું. હા. અત્યારે તો આપણે કોઈ એસેન્સ કે કલર નથી વાપરી રહ્યા, પણ જો વાપરવું હોય તો સરસ લાગે. રોઝ એસેન્સ તમે ઉમેરી શકો છો આમાં. બાકી તો કોઈ ફ્લેવર સારી નહીં લાગે. ઓકે. કેસર પિસ્તા, કેસર સરસ લાગશે. કેસર કેસર જશે આની સાથે. ઓકે. એટલે ટ્રેડિશનલ ફ્લેવર સરસ લાગશે, બાકી નહીં સરસ લાગે. બાકી નહીં. ઓકે. એકદમ સરસ ચમક આવી ગઈ છે આમાં. ઘી ઉમેર્યું છે ને આપણે. યસ. એટલે મિશ્રણ બહુ સરસ તૈયાર થઈ જાય છે. અને તું જો હવે ગુલાબનો જે કલર છે ને એ પણ થોડો આવી ગયો. હા. તો આની અંદર થોડા નટ્સ ઉમેરવા હોય આની અંદર. હા, ઉમેરી શકાય. ઓકે. હવે આ મિશ્રણને મોલ્ડમાં લઈ લઈશું. હા. આમાં જ આપણે 2 લેયર કરવા હોય તો કરી શકીએ. હા, કરી શકાય છે. અલગ અલગ ફ્લેવરના આમાં પાનની ફ્લેવર પણ સરસ લાગે છે. ઓકે. અને ટોપરાની. હા, એ પણ બહુ જ સરસ લાગે છે. કોપરું તમે મિશ્રણમાં જોડે ઉમેરી શકો છો, અથવા તો નટ્સ પાવડર પણ તમે ઉમેરી શકો છો. એ પણ બહુ જ સરસ લાગે છે. કાજુ કે બદામનો ભૂક્કો ઉમેરો, એની સાથે કોપરું ઉમેરો, બહુ જ ફાઇન લાગે છે. યસ. એટલે જો આપણે 2 લેયર કરવા હોય કે એક ગુલાબનું હા અને એક કોપરાનું, હા, તો બી મસ્ત પણ સરસ લાગશે. હા, બહુ સરસ લાગશે. હવે આ ડ્રાય રોઝ પેટલ છે, ગુલાબની પાંદડીઓ છે, એને ઉપર ભભરાવી લઈશું. યસ. એનાથી એનો દેખાવ એકદમ સરસ આવશે. તમે કીધું એમ જો પાન ફ્લેવર કરીએ તો કલર કોન્ટ્રાસ્ટ બી બહુ સરસ લાગે અને સ્વાદ પણ સરસ લાગે છે. આ ટાઈપની મીઠાઈ માર્કેટમાં પણ મળે છે. યસ. ઘણી વખત એવું થતું હોય કે આપણે બજારમાં જઈએ અને આપણે કંઈક નવી વાનગી જોઈએ અને કોઇન્સિડેન્ટલી એવું થાય કે રસોઈ શોમાં એ જ વાનગી બતાવી હોય. હા, એટલે ઘણા દર્શક મિત્રો આમ એટલા ખુશ થઈ જાય ને કે અમે એ જ વિચારતા હતા કે આ કઈ રીતે બનાવી અને તમે એ બતાવી દીધી. સાચી વાત છે. અને હું ઘણી વાર કેવું, મને કોઈ વાર એવું થાય ને કે મને કંઈ સૂતું નથી કે હવે નવું શું બનાવું, તો હું આવી રીતે કોઈ સ્વીટના સ્ટોર પર, કોઈ દુકાનમાં કે કોઈ ફરસાણની દુકાનમાં જતી હોઉં છું અને ત્યાં અઢળક વેરાયટીઓ હોય, તો એવું થાય કે આવું જ કંઈક દર્શક મિત્રોને બતાવીએ ને તો એ લોકોને એવું થાય કે ચલો આ બહારથી લઈએ એના કરતાં ઘરે બનાવીએ આપણે. અને બધી રીતે સરસ પડે છે. હવે આ બરફીને ઠંડી થવા દઈશું, લગભગ 15-20 મિનિટ સુધી ઠંડી થવા દઈશું અને પછી કટ કરી લઈશું. ઓકે.
બરફી કટ કરી લીધી છે, હવે સર્વ કરી લઈએ. એનો દેખાવ બહુ જ સરસ લાગે છે. અને આપણા ગુજરાતીઓના ઘરમાં કોઈક ને કોઈક એવું હોય જ કે જેને સ્વીટ બહુ જ પસંદ હોય. મોટા ભાગે બધાના ઘરમાં સ્વીટ તો લગભગ હોય હોય ને હોય જ. રસોઈ શોના 16 વર્ષના ઉત્સવના ભાગરૂપે એક સરસ મજાની મીઠાઈ ગુલાબ બરફી તૈયાર છે. હા.